પચાસ હજાર રૂપિયાનો અહીંયા ઉદાહરણ ઉદાહરણમાં લીધું છે તેમ નફો થતો હોય તો એ રકમ પાઘડી ખાતે અથવા પાઘડી માંડી વાળવા માટે એનો ઉપયોગ કરવામાં આવશે પાઘડી ખાતે એ રકમ જમા થશે તમને એક નાનો પ્રશ્ન થાય કે પાઘડી ખાતે ઉધાર તો હોઈ શકે કારણ કે પાઘડી મિલકત છે પણ જો નફો થયો હોય અને એ રક એ જોડાણ એક્વિઝિશન કે ખરીદી સ્વરૂપનું હોય અને એ રકમ પાઘડી ખાતે જમા કરવાની હોય તો પાઘડી માંડી વાળતા વખતે આપણી પાસે પાઘડી હોવી જોઈએ ઉધાર તરીકે જો આપણી પાસે પાઘડી હોય અને એ રકમ આપણે પાઘડી ખાતે માંડી વાળીએ તો એ શક્ય છે પણ જો પાઘડીની રકમ પાઘડીનું એકાઉન્ટ જ ન હોય અથવા એ પાઘડી કે ગુડવિલ એકાઉન્ટની અંદર ઇનસફિશિયન્ટ બેલેન્સ હોય માનો કે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે તો તો બહુ સહેલું છે કે પાઘડી ખાતે ઉધાર કરી દઈએ પણ પચાસ હજારનો નફો થયો તો આપણી પાસે પચાસ હજાર રૂપિયા કે તેથી વધુ રકમની પાઘડીની ઉધાર બાકી હોય તો જ આ પચાસ હજાર રૂપિયા આપણે પાઘડી ખાતે માંડી વાળી શકીએ જમા કરી શકીએ પણ જો પાઘડી ખાતું હોય જ નહીં અથવા પચાસ હજાર રૂપિયા કરતાં ઓછું બેલેન્સ હોય એની અંદર તો આ રકમ મૂડી નફો ગણીને મૂડી અનામત ખાતે એની અસર આપવામાં આવશે આઈ રિપીટ આ ડિબેન્ચરનો મુદ્દો બહુ જ મહત્ત્વનો છે એક વાત આપણે જોઈ આગળ આપણા સ્ક્રીન પર કે ખરીદતી કંપની બંને પ્રકારના જોડાણની અંદર મર્જર હોય કે એક્વિઝિશન હોય હિતોની જાળવણી સ્વરૂપનું જોડાણ હોય કે ખરીદી સ્વરૂપનું જોડાણ હોય બંને સ્વરૂપની અંદર વેચાતી કંપનીના ડિબેન્ચરનો ખરીદતી કંપની દેવા તરીકે સ્વીકાર કરશે અને જોડાણની પ્રક્રિયા પૂરી થાય કે તરત જ ખરીદતી કંપની પોતાના નવા ડિબેન્ચર દ્વારા વેચાતી કંપનીના સ્વીકારેલા ડિબેન્ચરને પરત કરશે આમ પરત કરવાના કારણે અગેઇન આપણે ટેલિટોપ પર જોઈએ આમ પરત કરવાના કારણે માનો કે પાંચ લાખ રૂપિયાના ડિબેન્ચરનો દેવા તરીકે સ્વીકાર કર્યો અને અવેજમાં સાડા પાંચ લાખ રૂપિયાના ડિબેન્ચર આપે છે તો ખરીદતી કંપનીને પચાસ હજાર રૂપિયાની ખોટ કે નુકસાન થાય અથવા પાંચ લાખ રૂપિયાના દેવાનો સ્વીકાર કર્યો ને અવેજમાં સાડા ચાર લાખ રૂપિયાના નવા ડિબેન્ચર આપે છે તો પચાસ હજાર રૂપિયાનો નફો થાય આ નુકસાન કે નફાની અસર ક્યાં આપવાની તો ત્યાં જો આ હિતોની જાળવણી સ્વરૂપનું કે મર્જર સ્વરૂપનું જોડાણ હોય તો નફો થયો હોય તો સામાન્ય અનામત ખાતે જમા થાય અને ખોટ થઈ હોય તો સામાન્ય અનામત ખાતે ઉધાર થાય પણ જો આ ખરીદી સ્વરૂપનું કે એક્વિઝિશન હોય તો નુકસાન થયું હોય તો પાઘડી ખાતે ઉધાર થાય નફો થયો હોય તો પાઘડી ખાતે જમા થાય પણ જો પાઘડીની રકમ ન હોય કે અપૂરતી હોય તો એ રકમ મૂડી અનામત ખાતે જમા કરવામાં આવશે અહીંયા ખાસ યાદ રાખવાનું કે વેચાતી કંપનીના ડિબેન્ચરનો ખરીદતી કંપની દેવા તરીકે અનિવાર્યપણે સ્વીકાર કરશે અગેન આપણે જોઈએ આજ વિગત સ્ક્રીન પર નીચે સ્પષ્ટ લખેલું છે આ બેનો તફાવત ડિબેન્ચર્સ એક્સેપ્ટેડ ઓફ ધી ટ્રાન્સફર કંપની વેચાતી કંપનીના સ્વીકારેલા ડિબેન્ચરની રકમ લખવાની એમાંથી અવેજમાં નવી કંપની અથવા ખરીદી કંપની જે પોતાના નવા ડિબેન્ચર આપતી હોય એમાંથી બાદ જાય એ ગણતરી પણ આપણા માટે બહુ જ સહેલી છે જેટલા ડિબેન્ચર આપવામાં આવતા હોય ડિબેન્ચરની સંખ્યા લખવાની નંબર ઓફ ડિબેન્ચર્સ ઇસ્યુડ બ્રેકેટની અંદર એની મૂળ કિંમત વત્તા જો પ્રીમિયમથી આપવામાં આવતા હોય તો પ્રીમિયમની ડિબેન્ચર દીઠ રકમ ઉમેરવાની અને જો વટાવથી આપવામાં આવતો હોય તો ડિબેન્ચર દીઠ વટાવની રકમ બાદ કરવાની મૂળ કિંમત વધતા પ્રીમિયમ અથવા ઓછા વટાવ આમ ડિબેન્ચર જેટલા આપવામાં આવ્યા હોય અને આ રકમથી ગુણીએ તો આપણે કુલ કેટલા રૂપિયાના નવા ડિબેન્ચર ઇસ્યુ કરીએ છીએ એ વિગત મળે અને જો તફાવતની રકમ પ્લસ આવે તો એ પ્રોફિટ ટુ બી ક્રેડિટેડ અથવા એ માઇનસ આવે તો એ લોસ ટુ બી ડેબિટેડ એટ ધી જનરલ રિઝર્વ અને આ રકમ મર્જરની અંદર આવશે જનરલ રિઝર્વ સામાન્ય અનામત ખાતે પણ જો આ એક્વિઝિશન કે ખરીદી સ્વરૂપનું જોડાણ હોય તો પ્લસ વિલ ઇન્ડિકેટ ધી પ્રોફિટ ઇટ વિલ બી ક્રેડિટેડ ઓર લોસ વિલ બી વિલ ઇન્ડિકેટ ધી ડેબિટ બેલેન્સ ઓર ધ લોસ એન્ડ આઇધર ઇટ વિલ બી ક્રેડિટેડ ઓર ડેબિટેડ એટ ધી ગુડવિલ એકાઉન્ટ પણ ખાસ યાદ રાખવાનું કે જો પાઘડી ખાતાની બાકી ન હોય કે અપૂરતી હોય તો આ રકમ એક્વિઝિશન કે પરચેઝ ખરીદી સ્વરૂપના જોડાણની અંદર એ મૂડી અનામત ખાતે અસર આપશે આ પછીનો એક બીજો મહત્ત્વનો મુદ્દો અથવા એક બીજી મહત્ત્વની નોંધ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે અને એ છે કાયદેસરના અનામતો જેને અંગ્રેજીમાં કહેવાય છે સ્ટેચ્યુટરી રિઝર્વસ પહેલાં આપણે એ જોવું જોવું જોઈએ કે સ્ટેચ્યુટરી રિઝર્વ્સ કોને કહેવાય તો જ આપણને ખ્યાલ આવે કે આની આ બંને પ્રકારના જોડાણમાં કેવા સ્વરૂપની અસર થાય અહીંયા ક્યારેક ખાસ પ્રકારના અથવા કાયદેસરના જે અનામતો છે આ જે કાયદેસરના અનામતો છે આપણે સ્ક્રીન પર જ જોઈએ એને સ્ક્રીન પર આ જે કાયદેસરના અનામતો છે એ કાયદેસરના અનામતોનો ખરીદતી કંપની અનિવાર્યપણે સ્વીકાર કરશે પછી એક જોડાણ મર્જર હોય કે એક્વિઝિશન કેમ એની સ્પષ્ટતા આપણે આજે અત્યારે કરી રહ્યા છીએ માનો કે ટેલિટોપ પર જોઈએ હવે આપણે માનો કે કોઈ કંપનીએ નિકાસ વેપાર કર્યો છે નિકાસ કરી છે તો કેન્દ્ર સરકાર નિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નિકાસ કરેલા માલમાં જે નફો થયો હોય એ નફાને કરમુક્તિનો લાભ આપે છે આ નફો કરમુક્ત ગણાય એના ઉપર આવકવેરો ભરવાની જરૂર નથી પણ એની સાથે જોડાયેલી શરત એ છે કે આ નફાની રકમ અમુક વર્ષ સુધી કંપનીએ પોતાના ધંધામાં રીઇન્વેસ્ટ કરવાની એટલે એને કહેવાય નિકાસ નફા અનામત આ રકમ અમુક સમય સુધી માનો કે પાંચ વર્ષ સુધી કંપનીએ જો કરમુક્તિનો લાભ લેવો હોય તો જે તે વર્ષનો નફો કંપનીએ નિકાસ નફા અનામત ખાતે પાંચ વર્ષ સુધી અથવા નક્કી કરેલા સમય સુધી જમા રાખવો જરૂરી છે સરકારનો હેતુ એ છે કે કંપનીએ નિકાસ કરી અને કંપનીએ નિકાસ પર જે નફો પ્રાપ્ત કર્યો એ નફાને સરકાર કરમુક્તિનો લાભ આપે છે પણ એમાંથી કંપની ડિવિડન્ડ વહેંચી ન શકે એ રકમનું ધંધામાં પુનઃરોકાણ થાય અને પુનઃરોકાણ થાય તો ઉત્પાદન વધે અને કંપની વધુ નિકાસ કરી શકે આ એક આખો એનો હેતુ છે તો નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિકાસ વેપાર ઉપર થયેલો નફો કરમુક્ત ગણાય આવી કરમુક્તિનો લાભ લેવા માટે કંપનીએ આ નફાની રકમ સરકારે નક્કી કરેલા સમય સુધી નિકાસ નફા અનામત ખાતે ફાળવી ફાળવવી અને જાળવવી અનિવાર્ય છે હવે માનો કે કોઈ કંપનીએ બે હજાર ચૌદ પંદરની અંદર નિકાસ કરી ચૌદ પંદરની અંદર અને સરકારનો નિયમ છે કે પાંચ વર્ષ સુધી આ રકમ તમારે નિકાસ નફા અનામત ખાતે જાળવી રાખવી અને બે હજાર સોળ સત્તરની અંદર આ કંપની બીજી કોઈ કંપની ખરીદ લે છે આ કંપનીને એનો અર્થ એવો થાય કે આ કંપનીનો ધંધો વેચાઈ રહ્યો છે એણે ચૌદ પંદરમાં થયેલા નફાની રકમ નિકાસ અનામત ખાતે લઈ ગયા પછી ફક્ત બે જ વર્ષ એની જાળવણી કરી છે ચૌદ પંદર અને પંદર સોળ સોળ સત્તરમાં એનું વેચાણ થાય છે તો એનો અર્થ એ કે સોળ સત્તર સત્તર અઢાર અને અઢાર ઓગણીસ આવનારા ત્રણ વર્ષ સુધી ખરીદતી કંપનીએ આ અનામત પોતાના ચોપડામાં જાળવી રાખવાનું તો જ પહેલાં પાંચ વર્ષનો સમય પૂરો થયો ગણાશે અને તો જ આ નિયમ પ્રમાણે એમને કરમુક્તિ માટે એલિજિબિલિટી પ્રાપ્ત થશે એટલે આવા નિકાસને પ્રોત્સાહન આપવા માટે ક્યારેક ઔદ્યોગિકરણને વેગ આપવા માટે સરકાર વિશિષ્ટ પ્રકારના ઉદ્યોગોની અંદર જ્યારે મૂડીરોકાણ કરવામાં આવે ત્યારે એમાં સરકાર ક્યારેક કેપિટલ સબસિડી આપતી હોય છે તો એ કેપિટલ સબસિડી માટે પણ આ પ્રકારના નિયમો છે તો આવા જે અનામતો છે એ અનામતો અમુક સમય સુધી પોતાના હિસાબી ચોપડાઓ ઉપર જાળવી રાખવા જરૂરી છે અથવા રાહદર ફરજિયાત છે માટે એ માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે કાયદા બનાવ્યા છે એક્ટની અંદર એ જોગવાઈઓ રાખી છે માટે આવા અનામતોને કાયદેસરના અનામતો કહેવામાં આવે છે ફરી આપણે આવીએ સ્ક્રીન પર આ જે બીજો મુદ્દો છે એ કાયદેસરના અનામતો સાથે જોડાયેલો છે સ્ટેચ્યુટરી રિઝર્વ્સ ઓફ ટ્રાન્સફરર કંપની વેચાતી કંપનીના આવા કાયદેસરના અનામતો ખરીદતી કંપનીએ બાકીના સમય માટે ઉદાહરણમાં જોયું તેમ પાંચ વર્ષ પૈકી બે વર્ષ સુધી વેચાતી કંપનીએ જાળવ્યા છે આ અનામતો બાકીના ત્રણ વર્ષ માટે સમય પૂરો ન થાય ત્યાં સુધી એ ર જોગવાઈ એ અનામતો ખરીદતી કંપનીએ પોતાના ચોપડામાં જાળવી રાખવા જરૂરી છે તો મુદ્દો એ થાય કે એ મર્જર હોય કે એક્વિઝિશન ખરીદતી કંપનીએ વેચાતી કંપનીને આ જે વ્યવસ્થા છે અથવા જે કાયદેસરના અનામતો છે એ બાકીના સમય માટે પોતાના હિસાબી ચોપડામાં જાળવી રાખવા જરૂરી છે ફરી વાંચીએ આપણે સ્ટેચ્યુ રિઝર્વ ઓફ ધ ટ્રાન્સફર કંપની વિલ બી ટેક ઓન ઓવર બાય ધ ટ્રાન્સફરી કંપની ઇવન ઇન પરચેઝ ઓર એક્વિઝિશન ઇન પરચેઝ ઓર ઇન એક્વિઝિશન ઇટ વિલ બી ડેબિટેડ ટુ અમાલ્ગામેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ અહીંયા અગેઇન આપણે ટેટોપ પર જોઈએ આપણે આ કાયદેસરના અનામતો અંગે ચર્ચા કરી રહ્યા છીએ કાયદેસરના અનામતો છે આપણે આગળ જોઈ ગયા કે જો આ મર્જર હોય તો મર્જરની તો શરત જ છે કે વેચાતી કંપનીના તમામ અનામતોનો ખરીદતી કંપની સ્વીકાર કરશે એટલે આપોઆપ જ કાયદેસરના અનામત હોય જો વેચાતી કંપનીના તો એનો પણ મર્જરની અંદર કે હિતોના જોડાણ જાળવણીના સ્વરૂપમાં ખરીદતી કંપની એનો સ્વીકાર કરવાની છે પણ જો એ ખરીદી સ્વરૂપનું કે એકવીઝિશન સ્વરૂપનું જોડાણ હોય એ સંજોગોની અંદર ખરીદતી કંપની વેચાતી કંપનીના અનામતોનો સ્વીકાર કરવાની નથી એ આપણે આગળ જોઈ રહ્યા છીએ એ સંજોગોની અંદર ખરીદતી કંપની વેચાતી કંપનીના કાયદેસરના અનામતો હજુ બાકીનો સમય જાળવી રાખવા જરૂરી હોવાના કારણે એનો સ્વીકાર કરશે ખરીદી સ્વરૂપના સંયોજનમાં વેચાતી કંપનીના કાયદેસરના અનામતોનો ખરીદતી કંપની સ્વીકાર કરશે અને બાકીના સમય માટે પોતાના હિસાબી ચોપડાઓમાં એ જાળવશે મુદ્દો એ છે કે જો આ રીતે ખરીદતી કંપની વેચાતી કંપનીના કાયદેસરના અનામતોનો ખરીદી સ્વરૂપ તરીકે સ્વીકાર કરતી હોય તો એની હિસાબી ચોપડામાં નોંધ શું થાય આપ સૌ જાણો છો કે કોઈપણ પ્રકારના અનામત હોય તો એ અનામતોની બાકી જમા હોય એટલે આ જે કોઈ કાયદેસરનું અનામત હોય એ કાયદેસરના અનામત ખાતે આ રકમ જમા થાય પણ આ રકમ કયા ખાતે ઉધાર થાય તો એ મહત્વનું છે એ રકમ અથવા આ ખાતું જોડાણ ઉપલક ખાતે ઉધાર કરવામાં આવશે જોડાણ ઉપલક ખાતે ઉધાર તે જે તે કાયદેસરના અનામત ખાતે જમા આમ કરીને ખરીદી સ્વરૂપની અંદર ખરીદતી કંપની કાયદેસરના અનામત પોતાના હિસાબી ચોપડામાં દર્શાવશે ખરીદતી કંપની ત્યાર પછી જ્યારે પોતાનું સર્વાયુ બનાવે ત્યારે આ જે અનામતો છે એ સરવૈયાની અંદર જવાબદારી સાઈડ ઉપર અથવા ડાબી સાઈડ ઉપર અનામતોના શીર્ષક નીચે દર્શાવશે પણ આ જે જોડાણ ઉપલબ્ધ ખાતે ઉધાર કરી એ રકમ એ પોતાની મિલકતો સાઈડ ઉપર અવાસ્તવિક મિલકત તરીકે દર્શાવશે આખી વિગત હું ફરીવાર સમજાવું કારણ કે આ કાયદેસરના અનામતોમાં મર્જર અને એક્વિઝિશન બંનેમાં એની નોંધ અલગ અલગ છે જો એ મર્જર હોય તો ખરીદતી કંપની તમામ અનામતોનો સ્વીકાર કરવાની જ છે ત્યાં વિશિષ્ટ નોંધ કરવાની જરૂર નથી પણ જો આવું જોડાણ ખરીદી સ્વરૂપનું હોય તો ખરીદતી કંપની વેચાતી કંપનીના કોઈ અનામતનો સ્વીકાર કરવાની નથી સિવાય કે કાયદેસરના અનામતો કારણ કે એ અનામતો જાળવી રાખવા અનિવાર્ય છે એ સંજોગોની અંદર ખરીદતી કંપની વેચાતી કંપનીના ખરીદી પ્રકારનું સ્વરૂપ હોય તો પણ કાયદેસરના અનામતોનો સ્વીકાર કરશે અને બાકીના સમય માટે પોતાના હિસાબી ચોપડાઓમાં હવે જાળવશે એ સમયે ખરીદતી કંપની પોતાના ચોપડામાં નોંધ કરશે જોડાણ ઉપલબ્ધ ખાતે ઉધાર તે જે તે કાયદેસરના અનામતો ખાતે જમા કાયદેસરના અનામતો સરવૈયાની અંદર જવાબદારીઓ સાઇડ ઉપર અનામતોના શીર્ષક નીચે દર્શાવશે અને જોડાણ ઉપલબ્ધ ખાતે જે રકમ ઉધાર કરી છે તે પોતાના સરવૈયાની અંદર મિલકત સાઈડ ઉપર અથવા મિલકત અને લેણા બાજુ અવાસ્તવિક મિલકતના શીર્ષક નીચે દર્શાવશે અગેઇન જોઈએ આપણે આપણા સ્ક્રીન પર સ્ટેચ્યુટરી રિઝર્વસ ઓફ ટ્રાન્સફર કંપની બિલ બી ટેકન ઓવર બાય ધ ટ્રાન્સફર કંપની ઇવન ઇન એટલે મર્જર હોય તો લેવાની છે પણ એક્વિઝિશન હોય તો પણ એનો સ્વીકાર કરશે ઇન પરચેઝ ઓર ઇન એક્વિઝિશન

અવાસ્તવિક મિલકત તરીકે રકમ દર્શાવવામાં આવશે સ્ટેચ્યુટરી રિઝર્વનું આપણે એક ઉદાહરણ જોયું નિકાસ દફા અનામત એવા બીજા બે પણ અહીંયા આપને સ્ક્રીન ઉપર છે ડેવલપમેન્ટ અલાવન્સ રિઝર્વ અથવા એને વિકાસ ભથ્થા અનામત કહેવાય છે વિકાસ ધંધાનો વિકાસ થાય અથવા ઔદ્યોગિકરણનો વિકાસ થાય એ માટે કેટલાક નવા નવા શરૂ થતાં ઔદ્યોગિક એકમોની અંદર સરકાર દ્વારા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે એ રકમ અમુક વર્ષ સુધી ધંધાકીય એકમે જાળવી રાખવી જરૂરી હોય છે ઇટ ઇઝ નોટ ધી લાયબિલિટી ઓફ ધી બિઝનેસ સરકારને ધંધા આ રકમ પરત કરવાની નથી પણ સરકારનું આ કન્ટ્રીબ્યુશન છે ફાળવણી છે મૂડીની અંદર એક પ્રકારની સબસિડી છે માટે એ પરત કરવાની નથી પણ આ રકમનો એ ડિવિડન્ડ વહેંચવા માટે ઉપયોગ ન કરી શકે એ પ્રકારનું કંઈક આયોજન કે કાયદાકીય જવાબદારી છે એવું જ રોકાણ ભથ્થા માટે છે અને એવું જ નિકાસ નફા અનામત માટે છે પણ અહીંયા નીચે બ્રેકેટમાં બહુ જ સ્પષ્ટ લખેલું છે આવી રકમ સરકારે નક્કી કરેલા સમય કે વર્ષો સુધી હિસાબી ચોપડા ઉપર કંપનીએ જાળવી રાખવી અનિવાર્ય છે જરૂરી છે અને માટે આ જોગવાઈ અમલમાં આવેલી છે